માર્કેટની ખબરની અસર પુનઃ એકવાર જોવા મળી છે. અંચા માર્કેટ આંગણવાડી ખાતે ગંદકી દૂર કરવા રાષ્ટ્રીય અગ્રણી આગળ આવ્યા હતા. પૂર્વ તાલુકા પંચાયત સભ્ય ભરત આહીરે જવાબદારી ઉઠાવી હતી. પાણી નહીં નીકળતા ત્યાં મેથન પૂરણ કરી કાયમી સમસ્યાના નિવારણ માટેના પ્રયાસો કર્યા હતા. બે દિવસ પહેલાં માં તેવી સૌથી પહેલાં અંકલેશ્વર અંસા માર્કેટ આંગણવાડી કેન્દ્રનું ગંદકીનું કેન્દ્ર બન્યા હોવાનો અહેવાલ પ્રકાશિત કરી તંત્રની પોલ ઉઘાડી કરી હતી. કોરોના મહામારી વચ્ચે લોકો આરોગ્ય બાબતે ભડકોતરા પંચાયત ઉમટું જોવા મળ્યું હતું અને ગંદકીથી ખડબડતા કેન્દ્ર પરથી આંગણવાડી બાળકો ભણાવતા હતા તેમજ જમાડતા હતા. તો વેક્સિન કેમ્પ, આરોગ્ય કેમ્પ, મમતા યોજના કેમ્પ કરતા હતા. માં ટીવીની ટીમ સૌથી પહેલાં પહોંચી આ બાબતે અહેવાલ જાહેર કર્યો હતો, જેમાં પડતી હડમારીના દ્રશ્યો ઉજાગર કર્યા હતા, જે બાદ હજી પણ પંચાયત કે જિલ્લા વહીવટીતંત્ર આગળ આવવામાં સંકોચ અનુભવી રહી છે. ત્યારે ભડકોતરા ગામના પૂર્વ તાલુકા પંચાયત સભ્ય અને રાજકીય અગ્રણી ભરત આહીર આગળ આવ્યા હતા અને તેમને સમાચારમાં આ દ્રશ્યો નિહાળી અહીં તેઓ પાણી નિકાલ ન થતા ત્યાં મેતાલ અને માટીનું પૂરણ કરવામાં આવી રહ્યું છે, જેનાથી લેવલ ઊંચું કરી કાયમી ધોરણે પાણીનો ભરાવો ન થાય તે માટે કામગીરી કરવાની તૈયારી બતાવી હતી. ત્યારે જેમની જવાબદારી છે તે તંત્ર દ્વારા પણ આગળ આવી બાળકો અને લોકોના આરોગ્ય બાબતે ચિંતા કરી જરૂરી અને કાર્યવાહી કરે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે. હું ભરતભાઈ આહીર, માજી તાલુકા પંચાયત સભ્ય અંકલેશ્વર. ગઈકાલ તારીખ 18/8/2019 રોજ મીડિયામાં સમાચાર પ્રસારિત થયેલ જે અંસા માર્કેટમાં આંગણવાડી આવેલ છે, આંગણવાડીની બદતર હાલત પ્રસારિત દ્રશ્યો મેં જોયા અને મારો જમીર જાગેલો અને હું આજે રૂબરૂ સ્થળ ઉપર મુલાકાત લેવા આવેલ અને મેં જોયેલ છે. ભરકોદા ગ્રામ પંચાયતે માટીની ગાડીઓ નખાવી અને એ પ્રશ્નનું નિરાકરણ લાવવા તૈયારી બતાવેલ છે અને બાજુમાં રહેતા નસીમભાઈ જે ભંગારનો વ્યવસાય કરે છે એમણે પણ 3-4 ગાડી માટી નાખવા માટે મને આશ્વાસન આપેલ છે અને તે છતાં પણ જો કંઈક બાકી રહી જતું હોય તો હું લોકફાળો કરીને પણ એ પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે તૈયાર છું.